नमस्कार मित्रों, अत्यारे आपणे हळवद हाईवे ऊपर आवी गया छे, सातमा नंबरना कैम्प ऊपर के अहीं छे। मित्रों, मूड़ी तालुकानुं वडोदरा गाम छे ने वडोदरा गामना जे सेवाभावी युवानो छे, वडोदरा गामना जे युवानो छे तेओ द्वारा अहीं आपणे हळवद, खास तो कंसारी हनुमानजी मंदिर छे, आपणे कंसारी हनुमानजी मंदिर पासे जे होटल वन वगड़ो छे, होटल वन वगड़ो थी थोड़े आगळ जे पदयात्रिको छे, आ पदयात्रिको माटे सेवा कैम्पनुं आयोजन छे, ते आयोजन करवामां आव्युं छे गुरु कृपा मित्र मंडळ द्वारा। वडोदरा तालुको मूड़ी जिलो सुरेन्द्रनगर त्याना युवानो छे तेओ द्वारा आयोजन आखू छे ते करवामां आव्युं छे। जे साइकल लईने यात्राए नीकळ्या छे, माताना मठे जे युवानो जई रह्या छे तेओ अत्यारे आराम करी रह्या छे। आयोजक कईना एक मित्र छे एटले आपणे थोड़ी तेओ साथे वात करी। शुं तमारुं नाम? વિપુલભાઈ પ્રજાપતિ। વિપુલભાઈ, તમે વડોદરાના કે? વડવાણના, મૂળ ગામ વડવાણના, પણ રો વડોદરા એવું? વડોદરા રહી છે। આ કેટલા સમયથી માતાજીના મઠે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરો? 9 દિવસથી। આજ 9મો દિવસ છે એટલે આ દર વર્ષે અહીંયા કેમ્પનું આયોજન તમે કરો? નહીં, આજે પહેલી વાર કર્યું। આ વર્ષે પહેલી વખત કર્યું? પહેલી વાર। તો મૂડી युवानो अहीं हळवद आवे, अहीं माताजीना जे दर्शनार्थे पगपाळा के साइकल लईने जता होय तो एनी सेवा करे युवानो बधा, एटले वडोदरा थी अहीं रोकाव बधा? हा, वडोदरा थी समस्त गाम सहित छे आवी। તો ગામ સમસ્ત? હા, ગામ સમસ્ત। પછી હમણાં તમે વાત કરતા હતા કે પેલા આજ જે સેવા કેમ્પ છે એ તો આ વર્ષે જ અહીંયા? મિત્રો, થોડો નેટવર્ક ઇસ્યુ છે એટલે લાઈવ થોડું અધવચ્ચેથી કપાઈ જાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામ થઈને દોબર ફેર બોલ બોલો 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 સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામ થઈને કેપ કરો આવેલા છે, હળવદ માળી આવે છે અમારો કેપ છે। શું બાપા તમારું નામ? મારું નામ ઠાકરસિંહભાઈ। પદયાત્રિકો નીકળે તો એને કે ભાઈ હાલો જમવા, હાલો ચા પાણી પીવા, હાલો નાસ્તો કરવા, એટલે ઈ પણ મિત્રો જોવો તમે કે ઘણા બધા હોય છે ને છતાંય સેવાઓ નથી કરતા હોતા, એટલે બાપા એક ઉદાહરણ છે। તમે હમણાં વાત કરતા હતા, જો આ બધા સાયકલ સવારો બધા સૂતા છે અત્યારે આરામ કરી રહ્યા છે, કે કેમ તો આ વર્ષે આયોજન કર્યું છે, બાકી જે વાહનોમાં જે પદયાત્રિકો ચાલીને જતા હોય એની દર વર્ષે સેવા જે છે તે તમે કરતા? હા, આથી 10 વર્ષથી કરી છે, એકદમ સેવા। હા હા, 10 વર્ષ થઈ ગયા ગામ સહિત, અમે 4-5 મિત્ર છે કે જેનાથી જેટલું બને એટલું આગળ જઈ શકીએ ભૂજ સુધી। એટલે અહીંયા તમારા કેમ્પમાં ખાસ શું શું જે યાત્રિકો છે પદયાત્રિકો તેની માટે? સવારમાં ચા ને નાસ્તો, પાપડી ગાંઠિયા છે કે અમથા ગાંઠિયા, અને બપોરે જમણવાળા પણ સાદું ભોજન બધું આપવાનું, દાળ ભાત શાક રોટલી પૂરી। 9મો દિવસ છે, હજી કેટલાક દિવસ આપણે કેમ્પ? છેલ્લો દિવસ આજ સંતવાણીનું આયોજન કરેલું છે સાંજે, સંતવાણી કરીને પછી નીકળવાનું સવારે। આવો ને મિત્ર, એક મિનિટ થાકી ન ગયો કારણ કે ફોનમાં જોતા બેહીરો તમે, હું આવું છે એટલે મને એવું લાગ્યું કે તમે જાગો, નહીતર તો યાર સાયકલ લઈને ક્યાં ગામથી આવ્યા? અમે મહારાષ્ટ્ર પુનાથી આવ્યા છીએ। ગુજરાતી જ છો? હા, ગુજરાતી જ છીએ। એટલે દર વર્ષે આવો કે તમે? પેલી વાર પેલું વર્ષ છે, અમે પુનાથી આવ્યા છીએ ને માતાના મઢે જઈ છીએ। પુનાથી માતાના મઢ 1200 કિલોમીટર કમ્પ્લીટ થાય છે, તો હવે તો કદાચ 400 કિલોમીટર જેટલું બાકી રહે? 350 કિલોમીટર અત્યારે બાકી છે ને અમે 850 કિલોમીટર કાપીને આવ્યા છીએ। કેટલા દિવસથી? અમે 2 તારીખના નીકળ્યા છીએ ઘરે થી। આજ 9 તારીખ થઈ? 9 તારીખ થઈ અમારે। ટોટલ 9 સાયકલો છે ને 1 ગાડી છે અમારા સાથે, જેનમાં અમારું બધું સામાન છે। ખાસ સેવા કેમ્પ આપણે આ બાજુથી થોડા વધારે ચાલુ થાય કે તમે પુનાથી નીકળ્યા તો પછી રસ્તામાં વચ્ચે ખરા કે પછી? ક્યાંય જ નથી, ક્યાંય આગળ સેવા કેમ્પ નથી, બાકી હળવદ ને અહીંયાથી જ બધા કેમ્પ ચાલુ થાય છે આપણા। વિરમગામ ટપી એટલે કદાચ આપણું સૌરાષ્ટ્ર ચાલુ થયું એટલે એ બાજુ ખરા, ધાંગધ્રાની ઓલી બાજુ? બાજુ નથી, એ બાજુ કોઈ કેમ્પ નથી, એવું છે એમ ને? હવે ચાલુ થયા હશે તો ખબર નથી, એટલે અમે આગળ નીકળી અને પાછળ ચાલુ થયા હશે તો અમારે ખબર નથી ના। હવે તો શું છે, સાયકલ સવારો કદાચ હવે નીકળશે કારણ કે જે ચાલીને જતા હોય તો બધા મોટા ભાગના આગળ વધી ગયા હોય, માળિયા ટપી જ ગયા, માળિયા ટપી જ ગયા બધા। કેટલો આમ તમે તો પહેલી જ વખત કહી રહ્યા છો સાયકલ લઈને નીકળ્યા છો એટલે છે ને, એક દિવસમાં અમે 100 થી 110 કિલોમીટર કાપી છીએ અત્યારે, એટલું કાપો છો? હા, 100 કિલોમીટર તો થાય જ છે। તો મિત્રો, આ પુનાથી છેક સાયકલ લઈને નીકળ્યા છે અને હળવદ પહોંચી ગયા છે, 350 કિલોમીટર જેટલું દૂર છે, બીજા કોઈ?
જમીન આપી અબ્બાસભાઈ ના તરફથી. હિન્દુ મુસ્લિમ નું બધું હાલતું હોય, પરંતુ ખરેખર મિત્રો આ એક મેસેજ પણ પોઝિટિવ છે કે એ મુસ્લિમ નો દીકરો છે અબ્બાસભાઈ, અને છતાંય માતાના મઢે જે પદયાત્રિકો જાય છે, આ બધા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામના છે, હળવદના છે નહીં. અને તમે અબ્બાસભાઈ ને ઓળખતા હતા? ના, ઓળખતા નતા, તોય અમને એટલો બહુ બહુ સારો સપોર્ટ કર્યો. તમે આયા ભાઈ, અમારા માતાના મઢે લઈને માતાના મઢે નીકળેલા જે યાત્રિકો છે તે અત્યારે આરામ કરી રહ્યા છે, અને ખાસ તો આ બધા મૂડીના વડોદરા ગામના સેવાભાવી યુવાનો વડીલો તમે જોયા કે એ બધા પણ જે છે તે સેવાઓ તેઓની બનતી આપી રહ્યા છે, તેની સાથે કહી રહ્યા છે કે અબ્બાસભાઈ જે ઓળખતા નતા છતાંય આ જગ્યા એમને આપી.